નમસ્કાર, હું છું માનસી સોની. આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. અને હવે વાત વીજળીની. બનાસકાંઠાના દિયોદરમાં અપૂરતી વીજળી મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. વખા વીજ કચેરી પર ખેડૂત અને પોલીસની વચ્ચે ખેંચતાણ થઈ હતી. પોલીસે ખેડૂતોને વીજ કચેરીમાં પ્રવેશતા અટકાવ્યા હતા. દાતરડા સાથે વીજ કચેરીએ મહિલાઓ પણ પહોંચી હતી. 8 કલાક પૂરતી વીજળીની માંગ સાથે સતત 5મા દિવસે પણ ખેડૂતો ધરણા પર બેઠા છે. ખેડૂતોની માંગ છે કે 8 કલાક જે સરકારે જાહેરાત કરી છે તે 8 કલાક વીજ આપવામાં આવે, પરંતુ કોઈ કારણોસર ખેડૂતોનું એવું કહેવું છે કે ખેડૂતોને 8 કલાક વીજ નથી મળતી અને તેના કારણે ખેડૂતો ધરણા પર બેઠા છે. આજે સતત 5મો દિવસ છે. ખેડૂતોના આ ધરણાનો દ્રશ્યમાં જોઈ શકાય છે. એક બાજુ ખેડૂત અને પોલીસ પણ આમને સામે થઈ ગઈ હતી. પોલીસ અને ખેડૂતની વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. બીજી બાજુ મહિલાઓ પણ દાતરડા લઈને ધરણા પર ઉતરી આવી છે. ખેડૂત આંદોલનનો આજે 5મો દિવસ છે અને 5મા દિવસે પણ ખેડૂતો 8 કલાક વીજળીની માંગ કરી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં ટ્રેક્ટરો ભરી ભરીને મહિલાઓ અહીંયા પહોંચી રહી છે. દાતરડા સાથે આ મહિલાઓ આ આંદોલનમાં ભાગ લેવા માટે પહોંચી છે. પોતાના બાળકોને લઈને અહીંયા પહોંચી છે. પાલભાઈ આંબલિયા પણ અહીંયા પહોંચ્યા છે. તે ઉપરાંત મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો લઈને પહોંચી રહ્યા છે અને આ ટ્રેક્ટરો સાથે ખેડૂતો અહીંયા આંદોલનમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે. આપણી સાથે પાલ આંબલિયા જોડાયા છે, વાત કરીશું પાલ આંબલિયા જોડે. ખાસ કરીને આજે આંદોલનનો 5મો દિવસ છે, શું કહીશું? આજે આંદોલનનો 5મો દિવસ છે. અમારી માંગ એક જ છે કે 8 કલાક ખેડૂતોને વીજળી આપો. 8 કલાકની માંગ સાથે આજે અમે 5મા દિવસથી ધરણા કરીએ છીએ. રાત દિવસ જોયા વગર બેઠા છે. આ માત્ર બનાસકાંઠાનો, ઉત્તર ગુજરાતનો કે દિયોદરનો પ્રશ્ન નથી, આ ગુજરાતના ખેડૂતોની લડાઈ છે. આ જે અત્યારે વખા ખાતે જે આંદોલન ચાલે છે, આ ગુજરાતનું પ્રતિબિંબ છે. આ સરકાર શાનમાં સમજી જાય. આજે અમે ભાઈઓ 5 દિવસથી બેઠા હતા. આજે ખેડૂતની દીકરીઓ દાતેડા સાથે લઈ અને લડાઈના મેદાનમાં ઉતરી છે. દીકરીઓ દાતેડા લઈને આવી છે, અમારી બહેનો દાતેડા લઈને આવી છે અને સરકારને પ્રતિકાત્મક સંદેશો આપવા માંગે છે કે ખેડૂતના દીકરા દીકરી તરીકે અમને જો વાવતા આવડે છે તો અમને લણતા પણ આવડે છે, અમને કાપતા પણ આવડે છે, અમને વાટતા પણ આવડે છે. અમે અમારા પાકને લણીએ અને વાણી જેવી રીતે ઉગાડીએ અને વાટીએ અને કાપીએ છીએ, એવી જ રીતે અમે સરકારને પણ જ્યારે ચૂંટણી આવશે ત્યારે વાઢી નાખશું, કાપી નાખશું. એમાં અમને ક્યાંય સંકોચ નહીં થાય. જે આંદોલન છે 5મો દિવસ છે, હવે આવતીકાલથી શું નિર્ણય લેવામાં આવશે આંદોલનને લઈને? અહીંયા અમરાભાઈ ચૌધરીની આગેવાનીમાં આખે આખું જે આંદોલન ચાલે છે, આંદોલનની સમિતિ જે કંઈ નિર્ણય કરશે, જેવી રીતે નિર્ણય કરશે, જે રણનીતિ નક્કી થશે, એ રણનીતિ મુજબ આખે આખું આંદોલન ચાલશે. અને આવતીકાલે આનાથી મોટી સંખ્યામાં, વધારે સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થશે, સાથે રહેશે, બહેનો પણ સાથે રહેશે. અને જરૂર પડી તો જો અમરાભાઈએ નારો આપ્યો કે ગાંધીનગર કૂચ કરો, તો ગાંધીનગર કૂચ કરતાં પણ અમે ખેડૂતો અચકાઈશું નહીં. પાલભાઈ આંબલિયા, આજે મોટી સંખ્યામાં મહિલાઓ દાંતરડા સાથે પહોંચી છે અને તેમનું કહેવું છે કે જો જરૂર પડશે તો તેઓ ગાંધીનગર સુધી પણ કૂચ કરશે. કિશોર તુવર, News18 ગુજરાતી, બનાસકાંઠા. કેટલીક મહિલાઓ પણ છે, વાત કરીશું તેમની જોડે. ખાસ કરીને આજે આંદોલનનો 5મો દિવસ છે, તમે દાંતરડા લઈને અહીંયા પહોંચ્યા છો. અમારે કોઈ જોતું નથી, અમારે 8 કલાક લાઇટ જોવે. અમને 8 કલાક લાઇટ આલે તો અમારે બીજું કોઈ જોતું નથી. નકે અમે વાવીએ સા, વાઢીએ સા અને લડીએ સા, બધું અમે કરશા. જે ગોધીનગર ઉધી આવીની ખુરશી પણ કાપી નાખશે. આ મહિલાઓ, બીજી પણ કેટલીક મહિલાઓ આપણી સાથે જોડાઈ છે, વાત કરીશું તેમના જોડે. ખાસ કરીને પોતાના બાળકો લઈને અહીંયા પહોંચ્યા છો. મહિલાનું કહેવું છે કે જો તેમને 8 કલાક લાઇટ આપવામાં નહીં આવે તો તેઓ લાઇટ બિલ પણ નહીં ભરે. તે ઉપરાંત આ મહિલાઓનું કહેવું છે કે આજે તો આ દાતરડા લઈને આંદોલનમાં પહોંચ્યા છે, જો જરૂર પડશે તો આ દાતરડા